આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની. હિંમતનગરના વક્તાપુર ગામે આજે શરદ પૂનમની નવરાત્રી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે આજે શરદ પૂનમની નવરાત્રી યોજાઈ. આ નવરાત્રી અનોખી હતી, જેમાં નારાયણભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, રણજીતભાઈ પરમાર, બાબુજી પરમારને ખૂબ મહેનત કરી હતી અને બાળકો અને ગામના બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહમાં જોવા મળેલ હતા. રણભાઈ ગુપ્તાભાઈ આ મંદિરનો નવરાત્રીમાં ગરબા રમીએ છીએ, અમે ગરબા મેલીએ છીએ. આજે હવે પૂનમનો દિવસ છે, બરાબર ગરબો મેલ્યો છે મા અંબેનો. અમારા જેટલા ફરિયામાં મોમેડન છે, અમારા બધા માણસો છે, બધા ફરિયામાં આવે છે, ગરબા ગાય છે, બરાબર હરી મરીના ભેગા થઈને આ પ્રોગ્રામ કરીએ છીએ. સુખ શાંતિથી પધારે છે, માતાજીના આશીર્વાદથી. શરદ પૂનમ નવરાત્રિ આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહાનવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી આ સમયનામાં થાય છે. તેને શરદ નવરાત્રિ પણ કહેવાય છે કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ આસો સુદ અજવાળ્યું થાય છે. સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર.